नमस्कार विद्यार्थी मित्रों, जनता विद्या परिवार में आप बधानुं स्वागत छे। आजे आपणे धोरण 12 मनोविज्ञान विषय में मनोभाव अने स्वास्थ्य, हवे वर्तमान समय में आपणे मनोभारथी रहित ए कदाच कोई व्यक्ति नहीं होय। दरेक व्यक्ति छे ए मनोभार छे ए अनुभवे छे। तो आपणे आ मनोभारथी कई रीतना मुक्त रहो ये पण आपने समझ मेळवी पड़शे, अने तो ज आपने सारू अने तंदुरस्त जीवन छे ए जीवी शकशो। तो मनोभार अने स्वास्थ्यनी आ पाठमां वात करेली छे। आ पाठमां मनोभारनी जे असरो छे एनी वात करेली छे के मनोभारनी आपणा शरीर ऊपर छे ए शुं असर थाय छे। तो शारीरिक असरोनी वात करेली छे ए शरीर ऊपर એની શું અસરો થાય છે એ, અને એમને કારણે થતા જે મનોશારીરિક રોગો છે એમની વાત કરેલી છે। મોટે ભાગે મનોભારનો મુખ્ય કારણ એ આપણી જીવનશૈલી છે। આપણે ઝડપી જીવનશૈલી છે એ જીવી રહ્યા છીએ, અને એને કારણે આપણે મનોભાર છે એ અનુભવીએ છીએ। આપણે કાર્યના બોજને કારણે પણ મનોભાર અનુભવતા, દરેક વ્યક્તિના જુદા જુદા કારણો છે એ મનોભાર માટેના હોય છે। તો દરેક વ્યક્તિ અલગ અલગ કારણોને કારણે મનોભાર છે અનુભવતો હોય। મનોભારને આપણે અંગ્રેજીમાં એના માટે સ્ટ્રેસ શબ્દ છે, તણાવ છે એ તણાવ આપણે એમને કહીએ છીએ ગુજરાતીમાં। અને વારંવાર અને સતત જો તણાવ અનુભવીએ તો એના આપણા શરીર ઉપર છે એ ખૂબ જ અસર છે એ થાય છે। આમ જોઈએ તો મનોભાર છે એ આપણી જે જીવનશૈલી છે એ સાથે સંકળાયેલું છે, જીવનશૈલી સાથે જોડાયેલું છે। હવે મનોભારની આપણે ઉપર શું અસરો છે એમની વાત કરીએ તો શારીરિક અસરો કેવી છે એમની પણ આપણે વાત કરશું। તો આ નકારાત્મક અસર છે, મનોભારની નકારાત્મક અસર છે એ આપણા શરીર ઉપર પડે છે। શરીરના અંગોને એ ખૂબ જ નુકસાન છે એ મનોભારને કારણે થાય છે। તો શારીરિક અસરો શું થાય છે મનોભારની એની વાત કરશું। તો મનોભારને પરિણામે આપણા શ્વસન તંત્ર ઉપર, આપણા પાચન તંત્ર ઉપર અને બધા અંગો ઉપર એ ખૂબ જ અસર થાય છે, અને મનોભારને કારણે આપણની પાચનની ક્રિયાઓ છે એ પણ નબળી પડી જાય છે। તો આ બધા શરીરના જુદા જુદા અંગો ઉપર છે એમની ખૂબ જ અસર થાય છે। કેનેડિયન જે શરીરશાસ્ત્રી છે અને એ કેનેડિયન શરીરશાસ્ત્રી હાન્સ સેલીએ આના વિશે મનોભાર વિશે સંશોધનનું કાર્ય એને કર્યું હતું। મનોભારનો એને ખૂબ જ અભ્યાસ કર્યો અને એના વિશે સંશોધન એનું કાર્ય કર્યું હતું। એમનું એક પુસ્તક છે, એ પુસ્તકમાં મનોભારકો, જે મનોભારકો એટલે કે જેને કારણે આપણને મનોભાર ઉત્પન્ન થાય છે એને આપણે મનોભારકો કહીએ, અને એ આપણા શરીરને કઈ રીતના નુકસાન પહોંચાડી રહ્યા છે એમની વાત એમણે એના પુસ્તકમાં કરેલી છે। અને એક જે ટાઇટલ છે અને એ ટાઇટલ શીર્ષક નીચે સુરક્ષા તંત્ર અને મનોભાર, એમાં મનોભારની જે પણ અસરો આપણા માણસના શરીર ઉપર થાય છે એમની વાત છે, અને ખાસ કરીને શારીરિક અસરો છે, શારીરિક અસરો શું થાય છે એની વાત છે એને એમાં કરેલી હતી। એમાં એમને ત્રણ બાબતોની વાત છે એ કરેલી છે કે ચેતવણીનો તબક્કો। હવે ઘણી બધી વાર આપણે અજાણ્યા સ્થળોએ અથવા જંગલમાં જ્યારે જતા હોય અને સામે આપણને જંગલી પ્રાણી છે એ મળે છે, તો આપણું શરીર છે એ શરીર છે વધારે પ્રવૃત્ત થઈ જાય છે, અને આપણે જે પણ મનોભાર અનુભવીએ છીએ એ મનોભારનો સામનો કરવા માટે આપણે સજાગ છે એ બની જઈએ છીએ। તો ત્યાં પણ આપણે એક પ્રકારનો મનોભાર છે એ અનુભવીએ છીએ, અને આવા જ્યારે જંગલી પ્રાણીઓ આપણને સામે મળે છે ત્યારે શરીરમાં જે એડ્રીનલ ગ્રંથિ, દરેક માણસના શરીરમાં જે એડ્રીનલ ગ્રંથિ રહેલી છે એ એડ્રીનલ ગ્રંથિ એપિનોફાન અને નોરએપિનેફાન જે હોર્મોન્સ છે અને એનું પ્રમાણ વધે છે, અને એ શરીરની જે શક્તિ છે એ શરીરની શક્તિમાં એને કારણે છે એ વધારો છે એ થાય છે। આપણી સંવેદનશીલતા છે, આપણે જે સંવેદના અનુભવીએ છીએ એ સંવેદનશીલતા ઘટે છે, લોહીનો પુરવઠો એ ઘટે છે,
લોહીના પુરવઠામાં પણ આપણા વધઘટ થાય છે, લોહીના દબાણમાં પણ વધઘટ થાય છે, અને એ પ્રાણીનો આપણે સામનો કરવા માટે અથવા આપણે ત્યાંથી ભાગી છૂટીએ છીએ. તો આપણે અનેક આવી તો એક ઉદાહરણ છે, આવી ઘણા બધા પ્રકારનો આપણે મનોભાર છે એ અનુભવતા હોય, તો એ ચેતવણીના તબક્કાની વાત કરી છે. બીજો બાબત છે એ શારીરિક જે અસરો છે એમાં પ્રતિકારનો તબક્કો, કે આપણે જે પણ મનોભાર અનુભવીએ છીએ એ મનોભારની સામે આપણે એડજસ્ટ થઈએ છીએ, એને પ્રતિકાર છે એનો સામનો છે એ કરીએ છીએ. આપણે જેને અનુકૂલન કહીએ છીએ કે એની સાથે આપણે અનુકૂળ થઈ જઈએ, અનુકૂલન છે એ સાધીએ છીએ. તો આમાં એ વાત કરે છે કે કોઈ વ્યક્તિ છે, દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે કોઈ બીમારીનો, દાખલા તરીકે કેન્સરની બીમારીનો ભોગ બનેલો છે, તો એ આ આ મનોભારનો સામનો કરતી વખતે ઘણી બધી વાર એવું પણ બને છે કે પોતે નિરાશ થઈ જાય છે, નિરાશા થાય છે, એ ઉદાસ બની જાય છે અને એ ભાંગી પડે છે, માનસિક રીતે એ ભાંગી પડે છે, એવું પણ ઘણી બધી વાર બને છે. એટલે એ શરીરમાં તો એ શારીરિક પરિવર્તનો તો ચાલુ જ રહે છે, અને આ વ્યક્તિ છે જ્યારે થાક વધારે અનુભવે છે, ઘણી બધી વાર ઘણા બધા વ્યક્તિ છે જ્યારે યંત્રવત કામ કરતા હોય, પૂરતો આરામ છે એ શરીરને ન મળતો હોય, ત્યારે આ આ બધી બાબતો છે એ બનતી હોય, તો એ વાત એ આ પ્રતિકારનો તબક્કો છે એમાં એ કરેલી છે. એના પછી છે થાકનો તબક્કો. હાન્સેલિયા ત્રણ તબક્કા દર્શાવ્યા છે, શારીરિક અસરો છે એ શારીરિક અસરો. હવે આ વ્યક્તિ શરીરથી પોતે કાર્ય જ્યારે કરતી હોય, કામ કરતી હોય, ત્યારે થાકનો અનુભવ છે એ કરે છે. થોડું પણ કાર્ય કરે ત્યારે એ પોતે થાકી જાય છે, તો એ થાકનો અનુભવ છે એ કરે છે. એની કાર્ય કરવાની જે ક્ષમતા છે, જે શારીરિક ક્ષમતાઓ છે, એ શારીરિક ક્ષમતા છે એની ઘટી જાય છે. જે પોતે પહેલા જે કાર્ય કરી શકતી એ મુજબ એ પોતે શારીરિક ક્ષમતાથી એ કાર્ય કરી શકતી નથી, અને એની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટી જાય છે, અને જુદી જુદી જે બીમારીઓ છે એ અલગ અલગ પ્રકારની જે બીમારીઓ છે, બીમારીઓનો ભોગ છે એ બને છે, અને એને કારણે એની યાદ શક્તિ પણ નબળી બને છે. તો આ મનોભારની આપણા શરીરના શારીરિક અસરો છે એ થાય છે, આપણા શરીરના દરેક અંગો ઉપર એ મનોભારની અસરો થાય છે. હવે એના પછી આપણે વાત કરીએ મનોશારીરિક રોગ. તો મનોશારીરિક રોગો છે એની વાત કરેલી છે. તો મનોશારીરિક રોગો ક્યાં ક્યાં અને કઈ રીતના, આમ જોઈએ તો જો કાયમ માટે આપણે તણાવ રહીએ, આપણે કાયમ છે તણાવમાં રહીએ, સતત આપણે સ્ટ્રેસમાં રહીએ, તો એના કારણે આપણા શરીરના અંગોને નુકસાન થાય છે, અને વ્યક્તિ છે એ જુદા જુદા પ્રકારના મનોશારીરિક રોગો છે એ મનોશારીરિક રોગોનો એ ભોગ બને છે. ભલે આ મનોશારીરિક રોગના કારણો છે એ મનોવૈજ્ઞાનિક છે, પણ આપણે જે પણ તણાવ અનુભવીએ છીએ અને એ તણાવને કારણે આપણને એ મનોશારીરિક રોગો થાય છે, તો એ અલગ અલગ પ્રકારના મનોશારીરિક રોગો આપણને થાય છે. મનોશારીરિક રોગ એટલે માનસિક કારણોસર, એના કારણો માનસિક છે, અને માનસિક કારણોસર જે પણ આપણને શારીરિક ઉભા થતા છે શારીરિક રોગો છે, જેને આપણે મનોશારીરિક રોગ થાય છે. વર્તમાન સમયમાં જ્યારે આપણે ભાગદોડ ભયેલું જીવન છે, તણાવ ભયેલું આપણે જીવન છે એ જીવી રહ્યા છીએ, સતત સ્ટ્રેસવાળી આપણી લાઇફસ્ટાઈલ છે, એમાં અનેક પ્રકારના આપણને શારીરિક રોગો એ થાય છે. દાખલા તરીકે હૃદયરોગ સંબંધી હૃદયરોગ, ડાયાબિટીસ, અલ્સર જેને આપણે જઠરનું ચાંદું એ કહીએ છીએ, દમ, આ બધા રોગો છે એ શારીરિક જે રોગો છે એ આપણે તણાવ જે પણ અનુભવીએ છીએ એ તણાવને કારણે છે એ આ બધા રોગો છે આપણને થાય છે. તો સૌ પ્રથમ આપણે હૃદય સંબંધી જે રોગ છે એ હૃદય સંબંધી રોગ અને બ્લડ પ્રેશરની આપણે વાત છે એ કરીશું. હવે સામાન્ય રીતે જે નોર્મલ વ્યક્તિ છે એ નોર્મલ વ્યક્તિ એક તંદુરસ્ત વ્યક્તિના હૃદયના ધબકાર દર મિનિટે 70 થી 75 છે એના ધબકારા હોય છે, અને સામાન્ય રીતે જોઈએ
तो લોહીનું દબાણ છે કોઈક સામાન્ય છે તંદુરસ્ત વ્યક્તિ છે જેને કોઈ પ્રકારનો રોગ નથી તંદુરસ્ત વ્યક્તિનું લોહીનું દબાણ છે એ નીચેનું 80 હોય છે અને ઉપરનું 120 હોય છે પણ આપણે સતત છે એ મનોભાર અનુભવીએ સતત આપણે જ્યારે તણાવમાં રહીએ અને એમને કારણે જે આપણું લોહી છે એ લોહી છે ગંઠાઈ જાય છે અને ધમનીનું જે મુખ છે એ સાંકડું બની જાય છે અને ધમની છે એ સખત થઈ જાય છે આને કારણે શરીરના જે જુદા જુદા અંગોમાં આપણું લોહી જે પહોંચવાનું કાર્ય છે એ ધીમું પડી જાય છે અને એમને કારણે શરીરના બધા અંગોમાં પૂરતા પ્રમાણમાં લોહીનો પુરવઠો એ પહોંચતો નથી અને એને કારણે આ મનોભારને કારણે 50% જેટલું પ્રમાણ એ હૃદય રોગનો હુમલાનું 50% જેટલું જોખમ રહેલું છે તો આપણું જે આ તણાવભરી જીવન ભાગદોડ ભર્યું છે જીવન છે અને સતત આપણે તણાવમાં રહીએ છીએ અને એને કારણે હૃદય રોગનું જોખમ છે એ ઊભું થાય છે તો ઘણી બધી વાર આપણે હૃદય રોગના હુમલાઓ પણ એમને કારણે સતત જે તણાવમાં રહેતો સતત જે તણાવમાં રહેતી હોય એવી વ્યક્તિઓ છે એ ખાસ કરીને અનુભવે છે તો સૌથી સારી બાબત એ છે કે આપણે આપણા જાતને આ તણાવથી મુક્ત રહેવું પડશે અને એના ઉપર આપણા તણાવ ઉપર આપણે નિયંત્રણ રાખતા શીખવું પડશે તો હૃદય રોગ સંબંધી વાત આપણે કરી એના પછી છે દમ દમ માટે જે પણ દમ જે રોગ થાય છે એના માટે આંતરિક અને બાહ્ય બંને કારણો છે એ જવાબદાર હોય છે ઘણી બધી વાર નાના બાળકોને પણ દમ રોગ છે એ થાય છે પણ એના આંતરિક કારણો પણ જવાબદાર હોય ખાસ કરીને લાગણી સફર રીતે આપણે લાગણીને કારણે તણાવ છે એ અનુભવતા હોય અને એને કારણે બાળકોમાં એ વારંવાર છે દમ રોગનો એ પોતે ભોગ છે એ બને છે વારંવાર છે એને દમ થાય છે તો એના માટે એનો માનસ ઉપચાર છે એક માનસ ઉપચાર છે એનો કરવો પડે અને એમને આ જે તણાવ છે એ તણાવમાંથી નિયંત્રણ રાખે એના માટેની તાલીમ છે એ આપવી પડે તો જ આ દમ રોગ ઉપર નિયંત્રણ છે પ્રાપ્ત કરી શકાય તો એના માટે એ નાના બાળકોને અને મોટાને જેમને પણ આ દમ રોગ થાય છે એમને એના ઉપર તણાવ ઉપર કેવી રીતના નિયંત્રણ આપે એમની યોગ્ય તાલીમ આપવામાં આવે તો જ આ દમ રોગમાંથી મુક્તિ મેળવી શકશે તો એ પણ વાત છે એના પછી છે સતત આપણે તણાવને કારણે જે ભારતમાં બે રોગનું પ્રમાણ છે એ હૃદય રોગ અને ડાયાબિટીસ આ બે રોગનું પ્રમાણ છે એ સૌથી વધારે છે તો ડાયાબિટીસ પણ સતત આપણે જો તણાવમાં રહીએ સતત ચિંતાઓ કરતા હોય અને એમને કારણે પણ જે બી પ્રકારનો જેને ટાઈપ 2 પ્રકારનો ડાયાબિટીસ ટાઈપ 2 પ્રકારનો ડાયાબિટીસ કહીએ છીએ એ ટાઈપ 2 પ્રકારનો ડાયાબિટીસ છે એ મનોભારને કારણે થાય છે આપણે સતત મનોભારમાં કરી સતત ચિંતાઓ કરી એને કારણે એ આ ટાઈપ 2 પ્રકારનો ડાયાબિટીસ થાય છે અને અને મનોભારની વિપરીત અસર છે એ પણ એ આપણા શરીર ઉપર છે એ પડે છે મનોભારને કારણે જે સ્વાદુપિંડની કાર્યક્ષમતા છે એ કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે અસર થાય છે અને યોગ્ય માત્રામાં ઇન્સ્યુલિન છે એ ઉત્પન્ન થતું નથી અને લોહીમાં જે ગ્લુકોઝનું પ્રમાણ છે એમાં પણ વધઘટ છે એ થાય છે જો મનોભાર ઉપર જો આપણે નિયંત્રણ મેળવી શકીએ અને મનોભાર ઉપર જો આપણે કાબુ મેળવી શકીએ તો જ આપણો જે ડાયાબિટીસ છે ડાયાબિટીસ ઉપર નિયંત્રણ છે એ પ્રાપ્ત કરી શકશું તો મનોભારને કારણે પણ એ આ ડાયાબિટીસ છે જેને આપણે ગુજરાતીમાં મધુપ્રમેહ કહીએ છીએ એ થાય છે એના પછી છે જઠરનું ચાંદુ આ પણ સતત આપણે તણાવમાં રહીએ સતત ટેન્શન કરીએ સતત ચિંતાઓ કરતા હોઈએ એમને કારણે થાય છે તો મનોભારને કારણે વ્યક્તિના જઠરમાં છે એસિડનો સ્ત્રાવ અને એનું જે પ્રમાણ છે એ પ્રમાણમાં વધારો થાય છે અને જો વ્યક્તિ પૂરતા પ્રોટીન્સ વિટામિન્સ વાળો ખોરાક પૂરતા પ્રમાણમાં ન લે અને એને કારણે જઠરની જે દિવાલો છે એ જઠરની દિવાલમાં ચાંદુ પડી જાય છે અને જેને આપણે જઠરનું ચાંદુ અથવા અંગ્રેજીમાં એને આપણે અલ્સર છે એ કહીએ છીએ તો મનોભાર જે ખાસ કરીને
અલ્સર છે આ જઠરનું ચાંદું જે સતત જે કાર્યનો બોજ હોય ખાસ કરીને અધિકારી મોટા અધિકારીઓ કે સતત એ પોતાના કામમાં વ્યસ્ત હોય અને કામનો જ્યારે બોજ હોય છે અને કામના ભારણને કારણે એ તણાવ અનુભવે છે અને એમને કારણે એમને આ અલ્સરનો ભોગ છે એ બને છે એના પછી છે મગજનો હુમલો મગજના હુમલાને આપણે અંગ્રેજીમાં બ્રેન સ્ટ્રોક કહીએ છીએ તો મગજને યોગ્યપણમાં જ્યારે લોહીનો પુરવઠો છે એ મળતો નથી લોહીનો પુરવઠો અવરોધાય પૂરતા પ્રમાણમાં લોહીનો પુરવઠો મળતો નથી અને એને કારણે મગજમાં મગજનો હુમલો છે એ થાય છે મગજને જે જરૂરી તત્વો છે એ જરૂરી તત્વો ન મળતા મગજના કોષોને પણ એ નુકસાન થાય છે અને મગજને જે લોહી પહોંચાડતી જે નળીઓ છે એ લોહી પહોંચાડતી નળીઓમાં હેમરેજ થાય છે અને એમને કારણે પેરાલિસિસ પણ થાય છે જેને આપણે લખવું છે એ કહીએ છીએ તો પેરાલિસિસ જે થાય છે બોલવા ચાલવાની જે આપણી શક્તિ છે એ આપણે યોગ્ય રીતે કાર્ય બોલી પણ શકતા નથી હાથ પગ છે એ લખવાને કારણે પેરાલિસિસને કારણે એ પણ યોગ્ય રીતના કાર્ય નથી કરી શકતા આંખોમાં એટલે કે જોવાની જે આપણી શક્તિ છે એમાં પણ તકલીફ છે એ થાય છે ચાલવામાં પણ તકલીફ થાય છે તો સતત આપણે જ્યારે તણાવમાં સતત જ્યારે આપણે ટેન્શનમાં રહીએ છીએ ત્યારે આ બધા પ્રકારની મુશ્કેલીઓ અનુભવીએ છીએ આ બધા મનોશારીરિક રોગમાંથી મુક્ત રહેવાનો એક જ ઈલાજ છે કે આપણે એ પ્રકારનું જીવન જીવું કે આપણે મનોભારથી મુક્ત રહી શકીએ ભલે આપણે ફાસ્ટ જીવનશૈલી છે ઝડપી જીવનશૈલી છે એમાં એ સ્પર્ધાના આ સમય છે અને સ્પર્ધાના સમયમાં આપણે કાર્ય તો કરવાનું છે અને એની સાથે સ્પર્ધાની સામે ટકી રહેવાનું છે પણ તેમ છતાં પણ આપણે ઓછામાં ઓછો મનોભાર અનુભવીએ એ પ્રકારનું આપણે જો જીવન જીવીશું સમયનું યોગ્ય વ્યવસ્થાપન કરીશું આપણા જીવનમાં આ બધી બાબતોનો યોગ્ય આપણે ઉપયોગ કરીશું તો આ મનોભારથી મુક્ત રહેશું થેન્ક યુ